આજે આપણે ચર્ચા કરીશું સ્ટેનોગ્રાફરના અભ્યાસક્રમ અને તેની પરીક્ષા વિશે. આ અંગે ચર્ચા કરવા આપણી સાથે જોડાઈ ગયા છે કરિયર ગુરુ પ્રોફેસર પ્રફુલભાઈ પટેલ. જે પ્રફુલ, આપનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે. આપને પૂછવા માંગીશ કે સ્ટેનોગ્રાફરની ભરતીની પ્રક્રિયા કેવી રીતે હોય છે, તેનો અભ્યાસક્રમ કેવો હોય છે? સ્ટેનોગ્રાફરની ભરતી પ્રક્રિયાની આપણે વાત કરીએ તો ગુજરાત સરકાર અને ભારત સરકારના અલગ અલગ વિભાગની અંદર, ધારો કે કોર્ટ હોય અથવા તો જિલ્લા ન્યાયાધીશ હોય અથવા તો અન્ય કોઈ સ્ટાફ સિલેક્શનની અંદર જે ક્લાસ 1-2ની જગ્યાઓ હોય એની સાથે સ્ટેનોગ્રાફરની જરૂરિયાત ત્યાં રહેતી હોય. સ્ટેનોગ્રાફર માટે આપણે ગણીએ તો પ્રાથમિક જરૂરિયાત ત્યાં એવી હોય કે ધોરણ 12 પાસ કરેલું હોય, એમાં આર્ટ્સ, કોમર્સ કે સાયન્સ કોઈપણ પ્રકારનું હોય, એની સાથે એ વ્યક્તિ ઇંગ્લિશ અથવા ગુજરાતી બે પ્રકારની લેંગ્વેજની અંદર અત્યારે ગુજરાતમાં રહેવાનો કોઈપણ વિદ્યાર્થી હોય તો સ્ટેનો માટે એ પ્રેક્ટિસ કરે અથવા તો જોબ મળી શકે. એમાં અત્યારે આપણે વાત કરીએ તો જે સ્ટાફ સિલેક્શન કમિશન છે એના દ્વારા ધોરણ 12 પાસ થયેલો કોઈપણ વ્યક્તિ હોય એના માટે થઈ અને સ્ટેનોની જાહેરાત આવેલી છે. એ જાહેરાતની આપણે વાત કરીએ તો એ 15/7 એની લાસ્ટ ડેટ છે ફોર્મ ભરવાની, અને સ્ટેનોગ્રાફર માટે સૌથી પહેલાં એની એક પરીક્ષા લેવાશે. આ પરીક્ષા પ્રિલિમ પરીક્ષા હશે, 200 માર્ક્સની હશે. આ પરીક્ષા પાસ કર્યા પછી કોઈપણ વ્યક્તિ જે એમાં મેરિટમાં આવશે, મેરિટના આધારે સ્ટાફ સિલેક્શન જે બોર્ડ છે એના દ્વારા એને બોલાવવામાં આવશે અને એનો કોમ્પ્યુટરનો જે ઇન્ટેલિજન્સ ટેસ્ટ છે એ કોમ્પ્યુટર ઇન્ટેલિજન્સ ટેસ્ટ લેવામાં આવશે. એ કોમ્પ્યુટરના ટેસ્ટની અંદર એ વ્યક્તિ પાસ થાય ત્યારબાદ બંનેનું સંયુક્ત મેરિટ થઈ અને એ વ્યક્તિ ધોરણ 12 પાસ ઉપર સ્ટેનો થયેલા હોય અને ઇંગ્લિશની અંદર અથવા તો હિન્દી અંદર એને સ્ટેનો કરેલો હોય તો એવી વ્યક્તિને ધોરણ 12 પાસ ઉપર સ્ટાફ સિલેક્શન કમિશનની અંદર એ બંને પરીક્ષા પાસ થયા પછી અને ભારતના કોઈપણ રાજ્યની અંદર સ્ટેનો તરીકેની ત્યાં જોબ આપવામાં આવશે. એના માટેની પ્રાથમિક જરૂરિયાત એટલી જ છે કે 15 જુલાઈ પહેલાં એનું જે ફોર્મ છે એ ફોર્મ ભરી દેવું જોઈએ. આખું ફોર્મ સબમિશન થાય તો જ એ આગળની જે પરીક્ષા છે આપી શકાય. અહીંયા આપણે વાત કરીએ તો અત્યારે આ 7મો મહિનો ચાલે, 7મા મહિનાની 15 તારીખ સુધીમાં એના ફોર્મ ફિલઅપ થઈ જશે. એટલે 7મો મહિનો જે છે એની 15 તારીખ પછીનો સમયગાળો ગણવાનો કે ગણી અને નેટ એને 45 થી 50 દિવસ જેટલો સમયગાળો મળશે, કેમ કે એની જે પરીક્ષા છે એ પરીક્ષા સપ્ટેમ્બર મહિનાની 4 તારીખથી શરૂ થશે અને સપ્ટેમ્બર મહિનાની 7 તારીખે પૂરી થશે. એટલે આજે 4 દિવસની અંદર 3 થી 4 દિવસમાં જે પરીક્ષા લેવાની એના માટે એને 40 થી 45 દિવસનો સમયગાળો મળે. એના માટે 200 માર્કમાં અલગ અલગ 4 પ્રકારના જે ટોપિક આપેલા છે એ 4 પ્રકારના ટોપિકની એ તૈયારી કરે તો એ વ્યક્તિ ત્યાં સંપૂર્ણ સફળતા મેળવી શકશે. જી બિલકુલ પ્રફુલભાઈ, અને એક્ઝામો સપ્ટેમ્બર માસમાં લેવાશે તો તેનું ફોર્મ કેવી રીતે ભરી શકાશે? અહીંયા આપણે સ્ટાફ સિલેક્શન દ્વારા જે પણ ફોર્મ ભરાતા હોય એ આપણે 2 વર્ષ પહેલાંથી આપણે એની વાત કરીએ તો સૌથી પહેલાં તો ફોર્મ ભરવાની જે પ્રક્રિયા છે એ ઓનલાઈન છે. એમાં જે ફી ભરવાની સિસ્ટમ છે એ પણ ઓનલાઈન પદ્ધતિથી થાય. ફોર્મ ભર્યા બાદ તમારું મેલ આઈડી અને તમારો મોબાઈલ નંબર નાખેલો હોય તો એની અંદર તમને SMS આવતો હોય, મેસેજ આવતો હોય. જ્યારે કોલ લેટર ડાઉનલોડ કરવાનું થાય તો એના માટેનો પણ ત્યાં મેસેજ આવતો હોય, અને જે કોલ લેટર ડાઉનલોડ થઈ ગયા પછી જ્યારે રિઝલ્ટ આવતું હોય તો એ અંગેના પણ ત્યાં મેસેજ આવતા હોય. એટલે અહીંયા જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ ભૂતકાળની અંદર ફિઝિકલ હતી, પણ પાછલા 2-2.5 વર્ષથી આપણે જોઈએ તો અહીંયા એ જે ફોર્મ ભરવાની પ્રક્રિયા છે એ સંપૂર્ણ ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા છે અને એ રીતે જ ત્યાં ફોર્મ ભરી શકાશે. જી બિલકુલ પ્રફુલભાઈ, જણાવશો કે સ્ટેનોગ્રાફરની અરજી કોણ કોણ કરી શકે? સ્ટેનોગ્રાફરની અરજી કરવા માટે સૌથી પહેલાં એની પ્રાથમિક જરૂરિયાત આપણે વાત કરીએ એમ ધોરણ 12 પાસ હોવું જોઈએ. ધોરણ 12 પાસ હોય દરેક વ્યક્તિ ત્યાં અરજી કરી શકતી નથી. અંગ્રેજી અથવા તો હિન્દીની અંદર જેને સ્ટેનોગ્રાફીનો કોર્સ કર્યો હોય અને શોર્ટ હેન્ડ સ્ટેનો લખતા હોય એવા વ્યક્તિ જ ત્યાં આ પ્રકારની પ્રેક્ટિસ કરનારી વ્યક્તિ ત્યાં ફોર્મ ભરી શકશે. બિલકુલ, આપણી સાથે કોલર જોડાઈ ગયા છે પવનભાઈ. જી પવનભાઈ, આપનો પ્રશ્ન શું છે? બિલકુલ, એમનું કહેવું છે કે જે સ્ટેનોગ્રાફર એક્ઝામ હોય છે તેમાં કેવા પ્રશ્નો હોય છે, તેનું માળખું કઈ રીતનું હોય છે? સ્ટેનોગ્રાફરની પરીક્ષા માટે જે તમે માળખાની વાત કરી તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો સ્ટેનોગ્રાફરના માળખાની અંદર એનું એક જે પ્રિલિમ પરીક્ષાનું પેપર ગણી શકાય અથવા તો જેને આપણે પ્રાઇમરી પેપર કહીએ એ પેપરની અંદર કુલ 200 MCQ આપેલા હોય. એ 3 ભાગમાં વહેંચેલા હોય કે 50 માર્કના જે MCQ હોય એ 50 માર્ક્સના MCQની અંદર 2 પ્રકારે પૂછાય, કે 25 પ્રશ્ન જે હોય એ રિઝનિંગ અને મેથ્સ એ પ્રકારના હોય અને બીજા જે 25 પ્રશ્ન હોય એ જનરલ ઇન્ટેલિજન્સ જે આપણે ધોરણ 5, 6, 7, 8, 9, 10ની અંદર જે ગણિતમાં ભણવામાં આવતા એ પ્રકારના પ્રશ્ન ત્યાં પૂછાય. બીજા 50 પ્રશ્નની આપણે વાત કરીએ તો જનરલ અવેરનેસ. જનરલ અવેરનેસ એટલે જે આપણે સામાન્ય જ્ઞાન, સાદી ભાષામાં આપણે જનરલ નોલેજ ગણતા હોય એ પ્રકારે, કે ભાઈ એની અંદર ભારતનો ઇતિહાસ આવી જાય, ભારતની ભૂગોળ આવી જાય, રાજ્ય શાસ્ત્રની બાબતો આવી જાય, બંધારણીય બાબતો આવી જાય, ભારતના અર્થતંત્ર વિશેની બાબતો આવી જાય, કરંટ અફેર્સમાં કોઈપણ પ્રકારના બનાવો બનાવ્યા હોય, ભારતના વડાપ્રધાન, રાષ્ટ્રપતિ એમને કોઈ વિદેશની મુલાકાત લીધી હોય, વિદેશના કોઈ નેતા ભારતમાં આવ્યા હોય, એના અંગેના કોઈ કરારો થયા હોય, કોઈ નવો કાયદો ભારતની સંસદની અંદર ચર્ચામાં આવ્યો હોય,
એ કાયદો પાસ થયો હોય અથવા તો બંધારણીય કોઈપણ પ્રકારનો ફેરફાર આવ્યો હોય, રાષ્ટ્રપતિની ચૂંટણી આવતી હોય અથવા તો લોકસભાની ચૂંટણી આવતી હોય કે વિધાનસભાની ચૂંટણી આવતી હોય, એમાં આવેલા કોઈપણ પ્રકારના ફેરફાર હોય, કોઈ રાજ્યના નવા જે રાજ્યપાલો બદલાય, આ પ્રકારના જનરલ અવેરનેસના જે કરંટની અંદર એટલે કે વર્તમાન પ્રવાહોમાં જે પાછલા વર્ષ દોઢ વર્ષની અંદર આવા જે ઘટનાક્રમો બન્યા હોય, કોઈ ભૂકંપ આવ્યો હોય અથવા તો કોઈ જગ્યાએ વધારે વરસાદ પડ્યો, કોઈ જાનહાનિ થઈ, આવા કોઈપણ પ્રકારના પ્રશ્ન જે હોય એ જેને જનરલ અવેરનેસમાં ગણી શકાય એવા 50 માર્કના જે પ્રશ્ન છે એ અહીંયા પૂછાય. અને બીજું 100 માર્ક્સનું સૌથી વધારે વેઇટેજ ત્યાં અંગ્રેજી લેંગ્વેજ એટલે કે ઇંગ્લિશ લેંગ્વેજને આપવામાં આવેલ છે. એમાં ઇંગ્લિશ લેંગ્વેજ અને કોમ્પ્રિહેન્શન એટલે કે કોમ્પ્રિહેન્શનને ફકરો આપેલા નીચેના જે પ્રશ્ન હોય એ પ્રશ્ન તમારે જવાબ આપવાનો, એનું યોગ્ય શીર્ષક જે હોય એ શીર્ષક શોધવાનું હોય, ત્યાં એન્ટોનિમ્સ સિનોનિમ્સ આપેલા હોય એ પણ ત્યાં નક્કી કરવાના હોય. અને આ જગ્યાએ ઇંગ્લિશ લેંગ્વેજ જે આપેલી છે એમાં એ એન ધ ત્યાંથી શરૂ કરી અને એના મોડલ ઓક્ઝિલરી અને એના કાળ સાથે સમગ્ર ગ્રામર જે ધોરણ 6 થી લઈને ધોરણ 12 સુધી આવતું હોય એ 12 ધોરણ લેવલ સુધીનું ઇંગ્લિશ ગ્રામર ત્યાં પૂછાઈ શકે. અને કોમ્પ્રિહેન્શનના જે પ્રશ્ન હોય એ પ્રશ્ન વિશેના એના યોગ્ય જવાબ જે હોય એ અંદર આપેલા એ તમારે એમસીક્યુ સ્વરૂપે ત્યાં ટીક કરવા. એટલે કુલ ટોટલ આ જે 200 માર્ક્સ આ રીતે થાય એમાંથી મેરિટમાં આવનારી વ્યક્તિને એ જે કોમ્પ્યુટરનો ટેસ્ટ થતો હોય એ ટેસ્ટની અંદર એ વ્યક્તિ બેસી શકે અને એ બંને ટેસ્ટમાં એટલે કે પ્રાઇમરી ટેસ્ટ અહીંયા જે આપ્યો છે એની અંદર પાસ થાય પ્લસ કોમ્પ્યુટર ટેસ્ટમાં પાસ થાય તો એ સ્ટેનોગ્રાફરનો કોર્સ કરેલી વ્યક્તિને અહીંયા સ્ટાફ સિલેક્શન દ્વારા ભારત સરકારની અંદર જોબ મળી શકે. બિલકુલ, પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તે જણાવશો? અહીંયા આ એક એવી પરીક્ષા આપણે જોઈએ કે જેમાં પરીક્ષાની પણ સાથે તારીખ આપી દીધેલી છે અને એની સાથે ફોર્મ ભરવાની પણ તારીખ છે. એટલે ઘણી વખતે એવું બનતું ફોર્મ ભરવાની તારીખ પતી જાય પછી મહિના 2 મહિના પછી પેપરમાં જાહેરાત આવતી હોય કે ભાઈ આ દિવસેની પરીક્ષા છે. અહીંયા એક મસ્ત પ્લાનિંગ તમને જોવા મળે કે ભાઈ સ્ટાફ સિલેક્શનની પરીક્ષા છે, તમારે 60 દિવસ કે 45 દિવસમાં એની તૈયારી કરવાની, 4 સપ્ટેમ્બર એની પરીક્ષા લેવાશે, 7 સપ્ટેમ્બર સુધી એની પરીક્ષા જે છે એ થશે અને અત્યારે 15 જુલાઈ સુધી એના ફોર્મ ભરાશે. એટલે ધારો કે આજે કોઈ વ્યક્તિએ જૂન મહિનાની અંદર 27 તારીખ 28 તારીખ કે 30 તારીખે ફોર્મ ભર્યું તો એ વ્યક્તિ પહેલા દિવસથી જ અહીંયા જે 3 ટોપિક આપેલા કે ભાઈ જનરલ ઇન્ટેલિજન્સ એન્ડ રિઝનિંગ, બીજો ટોપિક આવ્યો જનરલ અવેરનેસ અને ત્રીજો ટોપિક આપ્યો કે ઇંગ્લિશ લેંગ્વેજ એન્ડ કોમ્પ્રિહેન્શન, તો આ 4-5 ટોપિકની તૈયારી કરે તો એ વ્યક્તિને તે સંપૂર્ણ પરિણામ મળી રહે. એનો એક ધ્યેય જે હોય સરકારી નોકરી લેવાનો એ સંપૂર્ણ પૂરો થાય. પણ જ્યારે કોઈ વખત એનું ટાઈમ ટેબલ ના આપેલું હોય અને ખાલી ફોર્મ ભરાય અને 1-2 વર્ષ પછી પરીક્ષા લેવાય ત્યારે ઘણીવાર એવું બનતું હોય કે વિદ્યાર્થી ભૂલી જાય કે એને સેમાં ફોર્મ ભર્યું હતું, એ યાદ કરે કે મેં કઈ પરીક્ષાનું ફોર્મ ભર્યું હતું, એનો અભ્યાસક્રમ શું હતો, એની ટોટલ ડિટેલ હોય જો રહેતી નથી. અહીંયા તાજેતરમાં 2 મહિના અંદર પરીક્ષાનું ત્યાં રિઝલ્ટ આવતું જોવા મળતું હોય છે. બિલકુલ, આપણી સાથે અન્ય કોલર જોડાઈ ગયા છે, પ્રશાંતભાઈ જી. પ્રશાંતભાઈ, આપનો પ્રશ્ન શું છે? હા સર, મારો પ્રશ્ન છે, આપણે અત્યારે પોલીસ કોન્સ્ટેબલની જાહેરાત પડી છે બરોબર? હેલો જી. હેલો, આજે પોલીસ કોન્સ્ટેબલની જે જાહેરાત પડી છે હવે એમાં કેવા પ્રકારના આપણે પ્રશ્ન પૂછી શકે છે અને એ ટાઈપનું કઈ માહિતી આપજો ને, તો કેવા પ્રકારના ક્વેશ્ચન આપણને પૂછી શકે ત્યાંથી? હેલો, અહીંયા તમે જે વાત કરી કે પોલીસ કોન્સ્ટેબલની જાહેરાત પડી તો અત્યારે પોલીસ કોન્સ્ટેબલની કોઈ જાહેરાત આવી જ નથી બરાબર. ઓજસ ઉપર તમે જોયું તો ક્યાંય કોઈ જગ્યાના ફોર્મ ભરવાના કે એનો અભ્યાસક્રમ કે કોઈ બાબત છે નહીં. એ જે કંઈ તમે વોટ્સઅપની અંદર ફરતું થયું એક પ્રકારનું ફેક છે. બીજી વાત કે તમારે પોલીસ કોન્સ્ટેબલમાં કેવા પ્રકારના પ્રશ્ન પૂછાય એના માટે તમારે અત્યારથી તૈયારી કરવી હોય તો ગઢવી કરંટ અફેર્સ magazine.com એવી ગઢવી કેરિયર ડેવલપમેન્ટ એકેડેમીની આખી વેબસાઇટ આપેલી છે. એ વેબસાઇટ ઉપર કોન્સ્ટેબલ એવી આખી બુક લખેલી છે જે 500 પત્તાની બુક છે. એની અંદર તમે જો તો 9000 જેટલા MCQ વન લાઇનર મૂકવામાં આવેલા છે અને કાયદાની એક આખી બુક કાયદો એમ કરી અને એ પણ ત્યાં આપવામાં આવેલી છે. એ 250 પેજની છે. એની અંદર પણ 2500 જેટલા કાયદાના પ્રશ્ન ત્યાં આપેલા છે. આ બંને બુક તમે ગઢવી કેરિયર ડેવલપમેન્ટ એકેડેમીની જે વેબસાઇટ છે એની અંદર જે ગઢવી ફ્રી મટીરિયલ છે એમાંથી ડાઉનલોડ કરી લો, એની પ્રિન્ટ કઢાવી અને જ્યાં સુધી પરીક્ષાની જાહેરાત પડે જ્યારે પરીક્ષા થાય ત્યાં સુધી તમે વાંચશો તો તમને સફળતા મળશે. આ અગાઉ અનેક વિદ્યાર્થીઓએ આ બુકનો લાભ લીધેલો છે. ઘણી બધી વેબસાઇટની અંદર એ જ જે કોન્સ્ટેબલ બુક છે ગઢવી કેરિયર ડેવલપમેન્ટ એકેડેમીની એની જ લિંક મૂકેલી છે, એ જ બુક ત્યાં ડાઉનલોડ થતી હોય. એ બંને બુક થઈ અને 700-800 પેજનું મટીરિયલ છે અને એમાં બંનેના થઈ અને 12000 જેટલા MCQ આપેલા છે કે જેની અંદર 3 કાયદા એવિડન્સ એક્ટ, IPC, CRPC અને એની સાથે જનરલ નોલેજ, એમાં ભારતનું બંધારણ અને અન્ય જે બીજો બધો જે સામાન્ય જ્ઞાનનો અભ્યાસક્રમ આવતો હતો એ બધાનો એમાં સમાવેશ કરેલો છે. એટલે ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, તમારી આગળની કોન્સ્ટેબલની પરીક્ષા માટે આ બંને પુસ્તકો તમને ઉપયોગી થશે. બિલકુલ, પ્રફુલભાઈ જણાવશો કે જે પ્રમાણે સ્ટેનોગ્રાફરની પરીક્ષા લેવા છે તો તેના માટે પરીક્ષા ફી શું હોય છે? સ્ટેનોગ્રાફરની પરીક્ષા માટેની આપણે વાત કરીએ તો જે કોઈ SC ST ઉમેદવાર છે એને કોઈપણ પ્રકારની ફી આ પરીક્ષા માટે સ્ટાફ સિલેક્શનની પરીક્ષામાં ફી આપવાની થશે નહીં. જે વ્યક્તિ OBC અને ઓપન કેટેગરીમાં આવતા વ્યક્તિ હોય એને 100 રૂપિયા જેટલી જે ફી છે એ ડેબિટ કાર્ડથી ભરી શકે, ક્રેડિટ કાર્ડથી ભરી શકે, કેશ ભરી શકે, આ બંને 3 સિસ્ટમમાંથી કોઈપણ રીતે એ વ્યક્તિ અહીંયા જે ફી છે 100 રૂપિયા એ ભરી શકશે. આ એક નોર્મલ ફી જે કેન્દ્ર સરકારની કોઈપણ પ્રકારની પરીક્ષા લેવાતી હોય એમાં કે 50 કે 100 રૂપિયા જેટલી ફી રહેતી હોય છે. બિલકુલ, આ પરીક્ષામાં ઉંમર મર્યાદા કઈ રીતની હોય છે? આ પરીક્ષાની આપણે વાત કરીએ
તો સૌથી પહેલા ધોરણ 12 ઉપર પરીક્ષા લેવાની, એટલે ઉંમર મર્યાદાની વાત કરીએ તો 18 વર્ષથી લઈ અને 27 વર્ષની ઉંમર સુધી એની ઉંમર મર્યાદા. એમાં અનામતની આપણે વાત કરીએ તો કોઈ વ્યક્તિ ઓબીસી કેટેગરીની અંદરથી આવતા હોય તેને 3 વર્ષની છૂટછાટ મળે, એટલે કે એ વ્યક્તિ 30 વર્ષ સુધી એનું ફોર્મ ભરી શકે. અન્ય કોઈ વ્યક્તિ એસસી એસટીમાંથી આવતા હોય તેને 5 વર્ષની છૂટછાટ મળે. કોઈ વ્યક્તિ હેન્ડીકેપ પીએચ હોય તો એને 10 વર્ષની છૂટછાટ મળે. ઓબીસીની અંદર હોય તો એને 13 વર્ષની છૂટછાટ મળે. તો આપણી સાથે વધુ એક કોલર જોડાઈ ગયા છે, ભાવિનભાઈ. જી ભાવિનભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. હજી આપનો સવાલ જણાવશો. પ્રશ્ન પૂછો ભાવિનભાઈ. હેલો જી, લાગે છે સંપર્ક અપાઈ ગયો છે. દર્શક મિત્રો, તમને પણ સ્ટેનોગ્રાફી લઈને કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો આપ ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલા નંબર પર ફોન કરીને માહિતી મેળવી શકો છો. જી પ્રફુલભાઈ, આપને પૂછવા માંગીશ કે જે આ સમગ્ર ભરતી પ્રક્રિયા હોય છે તે કેવી રીતે થાય છે, આના માટેની બેઠકો કેટલી છે? ભરતી પ્રક્રિયાની આપણે વાત કરીએ તો સ્ટાફ સિલેક્શન દ્વારા કોઈ પણ પ્રકારની બેઠકો જે હોય એની એડવાન્સથી કોઈ જાહેરાત કરવામાં આવતી નથી. એ સૌથી પહેલાં તો જેટલા કેન્ડિડેટ લેવાના હોય એના માટે એલિજિબલ થઈ શકે એવા કેન્ડિડેટને એ લોકો લેતા હોય. એમાં સૌથી પહેલાં પ્રિલિમ પરીક્ષા લે, પ્રિલિમ પરીક્ષા લીધા પછી એની કોમ્પ્યુટર ટેસ્ટ હોય એ લેતા હોય, અને ધારો કે કોઈ ગ્રેજ્યુએશન લેવલની પરીક્ષા હોય તો એના માટે એની મુખ્ય પરીક્ષા લેતા હોય, અને સૌથી છેલ્લે જે ક્લાસ 1-2 લેવલની પરીક્ષા હોય એનું ઇન્ટરવ્યૂ થતું હોય. પણ સામાન્ય રીતે સ્ટાફ સિલેક્શન અંદર આપણે જોઈએ તો ક્લાસ 3ની પરીક્ષા જે હોય એના માટે થતું હોય. એટલે જે નવો નિયમ આવેલો કે ભાઈ વર્ગ 3ની કોઈપણ પ્રકારની પરીક્ષા હોય તેમાં ઇન્ટરવ્યૂ લેવાશે, એટલે અહીંયા જે સ્ટાફ સિલેક્શન દ્વારા જે વર્ગ 3ની કોઈપણ પ્રકારની આ સ્ટેનોગ્રાફરની છે અથવા તો કોઈ સેક્શન ઓફિસરની છે એવી પરીક્ષા ત્યાં થશે, તો એવી પરીક્ષા અંદર ત્યાં ઇન્ટરવ્યૂ લેવાશે નહીં. એટલે અહીંયા બે પ્રકારના તબક્કા, એક પ્રિલિમ પરીક્ષા, બીજી મેન્સ પરીક્ષા, અને જો 12 પાસ ઉપર હોય તો પ્રિલિમ પરીક્ષા અને એની સાથે કોમ્પ્યુટરનો ટેસ્ટ, અને એના ઉપરથી એ લોકો જે કેન્ડિડેટ લેવાના એનો એક માળખું એમણે નક્કી કર્યું કે ભાઈ 4000 જેટલા લેવાના, તો મેરિટમાં આવેલા એટલા વ્યક્તિઓ લેતા હોય અને સરકાર દ્વારા નક્કી કરવામાં આવતી જેટલી સીટો હોય એ મુજબ એમને ઓર્ડર આપી અને ત્યાં ફાળવણી કરવામાં આવતી. બિલકુલ, આગળ પણ પ્રફુલભાઈ પાસેથી માર્ગદર્શન મેળવીશું, પરંતુ હાલ રોકાઈશું એક વિરામ માટે. તો આપણે સ્ટેનોગ્રાફીની એક્ઝામ વિશે ચર્ચા કરી રહ્યા છીએ ત્યારે આપણી સાથે વધુ એક કોલર જોડાઈ ગયા છે, જયદીપભાઈ. જે જયદીપભાઈ, આપનો પ્રશ્ન શું છે જણાવશો. સ્ટેનોગ્રાફર માટે એસએસસી માટે છે કે 12 પાસ માટે છે? સ્ટેનોગ્રાફરની તમે વાત કરી તો જૂની સિસ્ટમની અંદર એવું હતું કે જે 2001થી અગાઉના હતા એમાં જે એસએસસી પાસ કરેલું હોય એ લોકો પણ સ્ટેનોગ્રાફરની અંદર પરીક્ષા આપી શકતા હતા. અહીંયા આપણે વાત કરીએ તો એચએસસી માંગ્યું છે ધોરણ 12 પાસ, બરાબર. એટલે તમે જો 12 પાસ હોય તો જ તમે આ ફોર્મ ભરી શકશો, કેમકે જાહેરાતની અંદર કન્ડિશન આપેલી છે કે જે વ્યક્તિ 12 પાસ હોય અને એની સાથે સ્ટેનોગ્રાફરનો કોર્સ કર્યો હોય એ વ્યક્તિ અહીંયા ફોર્મ ભરી શકશે. એટલે જૂની સિસ્ટમમાં હતું, પણ આજે કેન્દ્ર સરકારની સ્ટાફ સિલેક્શન કમિશનની જે એસએસસીની જાહેરાત છે એ ઓનલાઈન જાહેરાત છે. એટલે તમે ધારો કે 12 પાસ નહીં હોય, તમે એનો રોલ નંબર નહીં નાખો તો તમારું જે ફોર્મ હશે એ ત્યાં એસેપ્ટ થશે નહીં, ફોર્મ એસેપ્ટ થશે નહીં, પરીક્ષા તમે આપી શકશો નહીં. એટલે 12 પાસ જેને એચએસસી કરી હોય એ જ વ્યક્તિ આ ફોર્મ ભરી શકશે. બિલકુલ, આપણી સાથે વધુ એક કોલર જોડાઈ ગયા છે, નરેશભાઈ. જી નરેશભાઈ, આપનો સવાલ જણાવો છો. હેલો. જી આપનો સવાલ જણાવો. હા, વારંવાર હું WhatsApp પર જોઉં છું કે હવે આ આવનારી આ જે પોલીસની ભરતી છે એવાનાવર આવવાની છે કે નહીં આવવાની, એમ કેમ કે વારંવાર હું WhatsApp પર બધા ઘણી બધી જગ્યાએ જોઉં છું કે 18000 આવવાની છે કે 13000 આવવાની છે એમ. અહીંયા તમે વાત કરી કે વારંવાર તમે આ પ્રકારની પોલીસની ભરતી આવવાની વોટ્સએપ પર જોતા હશે. અહીંયા એક કોમન વસ્તુ છે કે ગુજરાતની અંદર કોઈ પણ તાલુકો, જિલ્લો કે શહેર એવું બાકી નહીં જ્યાં પ્રાઇવેટ ક્લાસીસ નહીં ચાલતા હોય, બરાબર. એટલે પ્રાઇવેટ ક્લાસીસવાળા હોય ને એ લોકો પોતાની જાતે જાતે બનાવી અને ફેક આ પ્રકારનું ફરતું કરતા હોય, એટલે તમારી વસ્તુ પર ધ્યાન નહીં આપવાનું. ધારો કે ઓજસ જે ગુજરાત સરકારની વેબસાઇટ છે એના ઉપર જ્યારે લખેલું આવે કે ભાઈ ભરતી આવવાની, અને જે આપણા ન્યૂઝ પેપર છે, ગુજરાત છે, દિવ્ય ભાસ્કર છે, સંદેશ છે અથવા તો અન્ય કોઈ બીજા છે, એ ગુજરાતના ગુજરાતી પેપરોની અંદર એની જાહેરાત લખેલી આવે એ દિવસથી સાચું, ત્યાં સુધી તમે વોટ્સઅપ ઉપર ગમે એટલું જુઓ તમારે ખોટું જાણે વિચારવાનું, તમારે વિચારવાની ભરતી આવી. એટલે ગવર્મેન્ટ દ્વારા ઓફિશિયલી જેની જાહેરાત કરવામાં આવતી હોય એના માટેની વેબસાઇટ છે, જે પોલીસ ભરતીની વેબસાઇટ છે એના ઉપર એની જાહેરાત કરવામાં આવતી હોય અને ઓજસ ઉપર એને ઓફિશિયલી ફોર્મ ભરાતા હોય, ત્યાં સુધી બીજું કોઈ લાગે આપણને ફેક ગણી અને એના ઉપર ખોટું ધ્યાન આપવું જોઈએ નહીં અને આપણો સમય બગાડવો જોઈએ નહીં. તો વધુ એક કોલર જોડાઈ ગયા છે આપણી સાથે, જયદીપભાઈ. જી જયદીપભાઈ, આપનો સવાલ જણાવશો. એટલે સ્ટેનોગ્રાફરની ભરતી એસએસસી માટે છે કે 12 પાસ માટે?
સ્ટેનોગ્રાફરની ભરતીને આપણે અગાઉ તમારા પહેલા જ એક મિત્રે પૂછ્યું કે એસએસસી માટે છે કે એચએસસી માટે છે, અહીંયા ધોરણ 12 પાસ એવું ક્લિયર કરેલું છે, એટલે ભરતીની અંદર અહીંયા જે જાહેરાત છે એમાં લખેલું કે ધોરણ 12 પાસ હોય અને સ્ટેનોગ્રાફી કરેલું હોય એ વ્યક્તિ અને ઇંગ્લિશની અંદર હોય એ ફોર્મ ભરી શકશે, એટલે તમે એસએસસી ઉપર હશો તો એ અહીંયા લાયક રહેશે નહીં, એટલે કે ક્વોલિફિકેશનથી બાકાત રહેશે. તો વધુ એક કોલર જોડાઈ ગયા છે આપણી સાથે, પ્રકાશભાઈ. જી પ્રકાશભાઈ, આપનો સવાલ જણાવશો. હેલો. જી મારો સાહેબ સવાલ એ કે સ્ટેનો જે છે 12 માં બીજી ઉપર. હેલો. જી આપનો સવાલ જણાવો. હા, આપણે જે સ્ટેનોની જે 12 પાસ ઉપર ભરતી છે. હેલો. બિલકુલ, તેઓ પૂછી રહ્યા છે કે સ્ટેનોગ્રાફીની ભરતી 12 પાસ પર થઈ રહી છે તે વિશે માહિતી આપો. અહીંયા તમે જે વાત કરી કે સ્ટેનોગ્રાફરની જે ભરતી છે 12 પાસ ઉપર છે, અહીંયા જે જાહેરાત છે એમાં 12 પાસ કરેલું હોય ઇંગ્લિશની અંદર અને સ્ટેનોગ્રાફી કરેલું હોય એ વ્યક્તિ જ અહીંયા જે સ્ટાફ સિલેક્શન માટેની આ જે જાહેરાત આવેલી છે એમાં ફોર્મ ભરી શકશે. જેને એસએસસી કરેલું હશે એ વ્યક્તિ અહીંયા ફોર્મ ભરી શકશે. અને કદાચ એવું પણ બને કે કોઈ એસએસસી કરી અને સ્ટેનોગ્રાફરનો કોર્સ કર્યો હોય તો અહીંયા જે એનું ક્વોલિફિકેશન માટે તેની ઉંમર મર્યાદા આપી છે 18 થી 27, એની બહાર પણ એ નીકળી જતા હોય, એટલે ત્યાં ઉંમર મર્યાદા છે, એને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. જૂની સિસ્ટમની અંદર એ થતું હતું કે 10 પાસ કર્યું એના પછી ત્યાં સ્ટેનોગ્રાફી થતું હતું. બિલકુલ. વધુ એક કોલર જોડાયા છે આપણી સાથે, દિનેશભાઈ. જી દિનેશભાઈ, આપનો પ્રશ્ન શું છે? હાજી સર, મારો પ્રશ્ન એ છે કે ગુજરાતી સ્ટેનો છે કે અંગ્રેજી સ્ટેનો, અને બીજું કે આઈટીઆઈ પાસ કર્યું હોય એ આ પરીક્ષા આપી શકે આઈટીઆઈ સ્ટેનોમાં? અહીંયા જે સ્ટેનોની વાત છે બરાબર, તો આઈટીઆઈ જે છે એ આઈટીઆઈ તમે 10મા ધોરણ પછી કરેલું હોય અને એને 12મા ધોરણ સમકક્ષ ગણવામાં આવ્યું તો એના પછી તમે સ્ટેનોગ્રાફીના કોર્સની અંદર તમને એડમિશન મળ્યું હોય અને તમે કર્યો હોય તો એ વેલિડ કહેવાય. પણ તમે એના માટેની કોઈ જોગવાઈ ના હોય તો એ ત્યાં વેલિડ ગણાશે નહીં. અને બીજી એક વાત કરીએ તો ગુજરાત સરકારની અંદર જે પણ ભરતી કરવાની હોય એમાં ગુજરાતી સ્ટેનો અને અંગ્રેજી સ્ટેનો એ બંને લેવાના હોય, અથવા તો હાઈકોર્ટ અથવા અન્ય કોર્ટમાં ભરતી કરવાની, તો એમાં ચોખ્ખું ક્લિયર લખેલું હોય કે ગુજરાતી સ્ટેનોની જરૂરિયાત છે અથવા તો ઇંગ્લિશ સ્ટેનોની જરૂરિયાત છે. અહીંયા જે આ સ્ટાફ સિલેક્શન માટેની ભરતી છે એમાં માત્ર ને માત્ર અંગ્રેજી ભાષાની અંદર જેને સ્ટેનો કરેલું હોય એ વ્યક્તિ જ ફોર્મ ભરી શકશે, એ વ્યક્તિનું ત્યાં સિલેક્શન થશે. એટલે બીજી કોઈ લેંગ્વેજની અંદર ગુજરાતીમાં કેમ સ્ટેનો કર્યું હોય એ વ્યક્તિ અહીંયા એલિજિબલ થતી નથી. તો અન્ય એક કોલર જોડાઈ ગયા છે આપણી સાથે, દિનેશભાઈ. જી દિનેશભાઈ, આપનો પ્રશ્ન શું છે? હેલો. જી હા સાહેબ, મારો પ્રશ્ન એ છે કે જીપીએસસીમાં ક્લાસ 1-2 માં મેરિટ કેટલે અટકશે એ જાણવું છું ખાલી, પ્રિલિમમાં. હા, પ્રિલિમનું મેરિટ કેટલું અટકશે તમને નહીં, સમગ્ર ગુજરાતના જેટલા પણ 2-2.5 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી એ બધાને આવો પ્રશ્ન છે કે એનું મેરિટ કેટલે અટકશે. એ જ્યારે એનું આખું પેપર જે છે એની તપાસવાની પ્રક્રિયા પૂરી થાય પછી જે જીપીએસસી છે એની વેબસાઇટ ઉપર ઓફિશિયલી લખતી હોય કે આટલા માર્ક્સથી આટલાય અટક્યું, એનો કોઈ અંદાજ તમે ના મારી શકો કે આટલા અટકશે. કેમ કે એમાં 2-2.5 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હોય, એમાં ઘણી વાર એવું બને 20-25 હજાર વિદ્યાર્થી એટલા બધા હોશિયાર હોય કે મેરિટ 300 ઉપર લઈ જાય અને 400 ઉપર જાય અથવા તેને નીચે જાય, એટલે જ્યારે રિઝલ્ટ આવે ત્યારે સાચી વાત ખબર પડે. અન્ય કોલર જોડાઈ ગયા છે આપણી સાથે, ધવલભાઈ. જી ધવલભાઈ, આપનો પ્રશ્ન શું છે? જી ધવલભાઈ, આપનો સવાલ જણાવશો. તમે જે વાત કરી એમાં કોઈ ક્લિયર વાત નહીં કરી કે તમે ડિપ્લોમા એન્જિનિયરિંગ કર્યું, ડિપ્લોમા ફાર્મસી કર્યું, અથવા તો અન્ય કોઈ પીજી ડિપ્લોમા કર્યો કે એમબીબીએસ પછીનો ડિપ્લોમા કર્યો કે હોટલ મેનેજમેન્ટનો ડિપ્લોમા કર્યો. ડિપ્લોમા એક ડિગ્રી છે, એની પાછળ ઘણું બધું, એટલે તમે જે પ્રકારનો ડિપ્લોમા કોર્સ કર્યો હોય એના માટે થઈ અને જે ઓજસમાં જાહેરાત આવતી હોય ત્યાં તમે જોતા રહેજો, કેમ કે સરકાર દ્વારા દર વર્ષે 50,000-60,000 કરતાં વધારે ભરતીની જાહેરાત પડતી, એમાં ક્યાંક ને ક્યાંક તમે સ્પર્ધાત્મક પરીક્ષા આપશો, તમારી જે ડિગ્રી છે એની સાથે એન્જિનિયરિંગ કે ફાર્મસી એમાં સેટ થશે તો ક્યાંક ને ક્યાંક તમને જોબ મળશે. તો અન્ય કોલર જોડાઈ ગયા છે આપણી સાથે, જયભાઈ. જી જયભાઈ, આપનો પ્રશ્ન શું છે? હેલો. જી જયભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. પોલીસ કોન્સ્ટેબલ ની એક્ઝામ આવે છે, એની લિંક જોઈએ છે. પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામની પરીક્ષા માટે થઈ અને બુકની તમારે લિંક જોતી હોય તો એ ગૂગલની અંદર તમે પોલીસ કોન્સ્ટેબલ એટલું ખાલી ટાઈપ કરજો, જેટલી પણ બુક્સ હશે એ દરેકની લિંક ત્યાં ઓપન થશે, એ જે બુક હોય એ તમે ત્યાં ડાઉનલોડ કરી શકશો. બિલકુલ. અનેક કોલર આપણી સાથે જોડાઈ ગયા છે, ચિરાગભાઈ. જી ચિરાગભાઈ, આપનો પ્રશ્ન શું છે? મારે ગવર્મેન્ટ એક્ઝામ આપવી હોય તો શું તૈયારી કરવાની?
તમે એન્જિનિયરિંગ કોલેજમાં છો અને તમારે ગવર્મેન્ટ એક્ઝામ આપી હોય તો અત્યારે જે વ્યક્તિઓ ગ્રેજ્યુએટ થયેલા હોય, જેને બાર પાસ કરેલું હોય, એની હજારોની સંખ્યાની અંદર આવી ભરતીની જાહેરાત આવતી હોય, એટલે સૌથી પહેલાં તો તમારે જે એના ચાર કોમન ટોપિક કહેવાય કે ભાઈ સામાન્ય જ્ઞાન એટલે જનરલ સ્ટડી, બીજું ગુજરાતી ગ્રામર, ત્રીજું ઇંગ્લિશ ગ્રામર અને ચોથું જે કરંટ અફેર્સ, આ બધા ટોપિકની તમારે તૈયારી કરવી જોઈએ. કેમ કે જે કોઈ પણ વ્યક્તિ જ્યારે ગુજરાત સરકારની સ્પર્ધાત્મક પરીક્ષા આપે સૌથી પહેલાં 6 મહિના એના ઓછામાં ઓછા તૈયારીની અંદર જતા રહે. 6 મહિના જયા પછી કમ્પ્લીટ એની તૈયારી થઈ જાય, આખો કોર્સ એને ખબર પડી જાય. અને જે પહેલી પરીક્ષા આવે પટાવાળાની આવે કે ક્લાર્કની આવે કે નાયબ સેક્શન ઓફિસરની આવે કે હેડ ક્લાર્કની આવે કે નાયબ મામલતદારની આવે, એ પહેલાં ઝડપે પાસ થતો હોય. પણ શરૂઆતના મહિના 2 મહિનાની અંદર જો એ તૈયારી કરે તો તલાટીની અંદર પરીક્ષા આપે તો એનું પણ રિઝલ્ટ આવતું નથી. એટલે તમે અત્યારથી તૈયારી શરૂ કરો, તમને રિઝલ્ટ પોઝિટિવ મળશે. તો અન્ય કોલર જોડાઈ ગયા છે આપણી સાથે મિલનભાઈ જી. મિલનભાઈ, આપનો સવાલ શું છે? હા સર, સ્ટેનોગ્રાફર આગળ શું કરી શકીએ? સ્ટેનોગ્રાફરનો તમે જે કોર્સ કર્યો હોય તમને સ્ટેનોગ્રાફર તરીકે જોબ મળે તો સ્ટેનોગ્રાફર તરીકે જ આખી જિંદગી તમારે જોબ કરવાની રહે. એમાં તમે ગ્રેજ્યુએશન કરેલું હોય અને અન્ય કોઈ બીજી સ્પર્ધાત્મક પરીક્ષા આપો અને કદાચ તમે ત્યાં પાસ થાવ અને લાગો તો તમારી કોઈ કારકિર્દી બદલાય. બાકી સ્ટેનોગ્રાફી તરીકેની કારકિર્દી તમે નક્કી કરી એટલે શોર્ટ એન્ડ શબ્દ સિવાય બીજું કોઈ વધારાનું ત્યાં કંઈ જોવા મળશે નહીં. તો અન્ય કોલર આપણી સાથે જોડાઈ ગયા છે પ્રવીણાબેન જી. પ્રવીણાબેન, આપનો પ્રશ્ન શું છે? ટેસ્ટની પરીક્ષા વિશે માહિતી આપો ને સર, એના મટીરીયલ કયું વાપરવું છે? ટેટ 2 ની પરીક્ષા માટે તમારે મટીરિયલ જોતું હોય તો એમાં 3 પ્રકારના ભાગ છે કે ભાઈ ભાષાની સાથે પરીક્ષા આપનાર વ્યક્તિ, SS એટલે કે સોશિયલ સ્ટડીની સાથે પરીક્ષા આપનાર વ્યક્તિ અને ગણિત વિજ્ઞાન સાથે પરીક્ષા આપનાર વ્યક્તિ, આ ત્રણેય માટેની જે બુક્સ હોય ગુજરાતી ગ્રામર, અંગ્રેજી ગ્રામર અને મેથ સાયન્સના પ્રશ્ન અને સોશિયલ સ્ટડી SSના, તો ગઢવી કેરિયર ડેવલપમેન્ટ એકેડેમીની વેબસાઇટ છે. એ ગઢવી કેરિયર ડેવલપમેન્ટ એકેડેમી એવું તમે ગૂગલની અંદર લખશો એટલે આખી વેબસાઇટ ખુલશે. એમાં ફ્રી મટીરિયલની અંદર દરેક જે SS માટેની બુક્સ આપેલી છે, ભાષા માટેની બુક્સ આપેલી છે, વિજ્ઞાન અને ગણિત માટેની બુક્સ આપેલી છે, એ બુક તમે ડાઉનલોડ કરી લેજો. અને કદાચ તમને ખબર નહીં પડે તો ત્યાં ક્વેશ્ચન પૂછવા માટે થઈ અને એક કોલમ આપેલી છે, ત્યાં તમારો ક્વેશ્ચન પૂછી તમે તમારી ક્વેરી છે એ સોલ્વ કરી શકશો, અથવા તો રૂબરૂ ત્યાં કોન્ટેક્ટ કરી અને તમને કોઈ પ્રશ્ન હોય ટેટ વિશેનો તો પૂછી શકશો. તો અન્ય કોલર જોડાયા છે યશરાજભાઈ આપણી સાથે. યશરાજભાઈ, આપનો સવાલ શું છે? ગુજરાત સરકાર દ્વારા આગામી કઈ ભરતીઓ આવવાની શક્યતા છે? ગુજરાત સરકાર દ્વારા જેટલી પણ ભરતી આવવાની બરાબર, એના માટે 2 વર્ષ પહેલાં આખું કેલેન્ડર ગુજરાત સરકારે જાહેર કર્યું હતું, જેમાં તલાટી, કોન્સ્ટેબલ, PSI, ASI એવી વર્ગ 3ની બધી અને GPSC Class 1-2ની એ તબક્કાવાર તમે જો 2016 પણ ભરતી આવી ગઈ, 2017 પણ એની ભરતી આવી ગઈ, અત્યારે TET 2 હતી એની અગાઉ જાહેરાત હતી એ પણ આવી ગઈ. હવે એ જે એનું ટાઈમ ટેબલ 2 વર્ષ પહેલાં આપી દીધું કે ભાઈ દર વર્ષે ભરતી થશે, એ મુજબ વર્ગ 3ની પટાવાળાથી આપણે શરૂઆત કરીને છે Class 1-2 એટલે ડેપ્યુટી કલેક્ટર સુધી દરેક ભરતી એના નિર્ધારિત સમય મુજબ આવી જશે. તો અન્ય કોલર છે આપણી સાથે વિજયભાઈ જી. વિજયભાઈ, આપનો સવાલ શું છે? મારો સવાલ એ છે પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાં કઈ બેસ્ટ બુક હશે? પોલીસ કોન્સ્ટેબલની ભરતી માટે થઈ અને જો તમારે તૈયારી કરવી હોય તો એના માટે સૌથી પહેલા તમે એમ પૂછ્યું કે કઈ બુક વંચાય, તો ત્યાં કોઈની બુક વાંચવાથી પાસ થઈ જવાતું નથી. સૌથી પહેલી પ્રાથમિકતા એ છે કે સામાન્ય જ્ઞાન જે જનરલ સ્ટડી આપેલું એમાં વિજ્ઞાન આવતું હોય, એની સાથે ગુજરાત ભારતનો ઇતિહાસ એની ભૂગોળ આવતી હોય, એની સાથે રમતગમતના પ્રશ્ન આવતા હોય, એની સાથે પંચાયતી રાજનામું પ્રશ્ન આવતા હોય, વહીવટી બાબતોના પ્રશ્ન આવતા હોય, પર્યાવરણ બાબતના પ્રશ્ન આવતા હોય, ભારતના બંધારણની સાથે બીજા 3 કાયદા ઇન્ડિયન એવિડન્સ એક્ટ, CRPC, IPC આ 4 વસ્તુ બરાબર 3 કાયદાની સાથે ભારતનું બંધારણ, આ કમ્પ્લીટ તૈયારી તમે કરો તો 100-40 માર્ક્સનું એ આવતું હોય. અને સૌથી અગત્યની તૈયારી એ કે એમાં જે તમારે 5 કિલોમીટર દોડવાનું હોય 25 મિનિટમાં પૂરું કરવાનું, એ સૌથી પહેલી પ્રેક્ટિસ કરવી જોઈએ. નહીં તો તમે ધારો કે થિયરીમાં પાસ થયા અને ત્યાં પાસ ના થયા તો સૌથી પહેલાં તો ત્યાં તમારા માર્ક્સ ઓછા થાય અને એ ફેલ થવાથી તમે મેરિટમાં આવવાના હોય બહાર નીકળી જવાય, ત્યાં માર્ક ઓછાવાથી ઘણીવાર એવું બનતું હોય કે તમારે જોતું ત્યાં પોસ્ટિંગ ના મળે અથવા તમારા માર્ક ઓછાવાથી તમારું સ્વપ્ન અધૂરું હતું. એટલે અત્યારથી જનરલ સ્ટડી અને આ 3 પ્રકારના કાયદા IPC, CRPC, ઇન્ડિયન એવિડન્સ એક્ટ એની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. જી પ્રફુલ્લભાઈ, આપ અહીંયા પધાર્યા, માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, આજે આપણે માહિતી મેળવી કે કેવી રીતે પાસ કરીશું સ્ટેનોગ્રાફરની પરીક્ષાના, સાથે જ આપને મૂંઝવતા તમામ પ્રશ્નોનું સમાધાન મેળવ્યું. તો વિશેષ રજૂઆતમાં હાલ આટલું જ. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.